નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ જૂન બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડિયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો હું પૂછું છું આ દસમાંથી તમારા કેટલા જવાબ સાચા છે હવે આ દસ પ્રશ્નોની જો વાત કરીએ તો બંધારણના પાંચ પ્રશ્નો હોય છે અને ભૂગોળના પાંચ પ્રશ્નો એટલે ટોટલ દસ પ્રશ્નો તો આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ વરદાયની માતાજીનું મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ રહેશે ગાંધીનગર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે તો ગાંધીનગર ખાતે આવેલું છે વરદાયની માતાજીનું મંદિર તમે નામ સાંભળ્યું હશે રૂપાલ ગાંધીનગરમાં આવેલું છે રૂપાલ રૂપાલની પલ્લી ભરાય છે એ જ વરદાયની માતાજીનું મંદિર અત્યારે શા માટે ચર્ચામાં છે તો ચર્ચામાં એટલા માટે છે કેમ કે આ રૂપાલ ગામનું આ જે વરદાયની માતાજીનું મંદિર છે ને એનો સમાવેશ જે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના છે એમાં કરવામાં આવ્યો છે એટલે હવે શું થશે તો પર્યટન સ્થળ તરીકે તેનો વિકાસ કરવામાં આવશે મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે અષાઢી બીજે રૂપાલ ગામનું તળાવ બ્યુટિફિકેશન હાથ ધરવાનો પ્રોજેક્ટનું ભૂમિપૂજન આપણા ગૃહ અને સહકાર મંત્રાલયના મંત્રી છે જેમનું નામ છે અમિતભાઈ શાહ એમના હસ્તે યોજાયું છે તેમણે ઉમેર્યું છે કે શ્રી શાહના રજત તુલા માટે એકસો વીસ કિલોગ્રામ ચાંદી પણ દાતાઓ પાસેથી અહીં એકઠી કરવામાં આવી છે પલ્લી મેળા માટે પ્રખ્યાત એવા રૂપાલ ગામ અને તેની આસપાસના વૃક્ષનું મોટા પાયે વાવેતર કરીને ઉછેર કરવાની પ્રવૃત્તિ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરાવાની છે હવે પ્રસાદ યોજનાની વાત થઈ છે તો તમને ખબર હોવી જોઈએ બે હજાર ચૌદ પંજરમાં એની શરૂઆત કરવામાં આવી હતી બે હજાર ને સત્તરમાં છે ને એનું નામ ચેન્જ કરવામાં આવ્યું આ યોજનાનું પ્રસાદ યોજના નામ કરવામાં આવ્યું એનો મતલબ થાય છે કે પિલગ્રિમ રિઝ્યુમનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ એટલે પ્રસાદ એટલે શું કે ધાર્મિક સ્થળો છે આ ધાર્મિક સ્થળોને શું કરે આગળ લાવવા માટે એને વિકાસ કરવા માટે પર્યટન સ્થળ તરીકે વિકસે એ માટે સપોર્ટ કરવામાં આવે બરાબર છે કેન્દ્ર સરકાર દ્વારા હવે બીજી આપણે વાત કરી રૂપાલની પલ્લી કીધું ને તો તમને ખબર હોવું જોઈએ આપણે ભણ્યા હતા કે પલ્લી નામનું એક ગામ છે આ જે ગામ છે એ ગામ કયા એ ગામ કયા જિલ્લાનું છે કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરીનું છે જે આપણા ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો ત્યાર બાદ પ્રશ્ન છે દર વર્ષે ડે ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ રહેશે કે જૂન એટલે કે આજનો દિવસ છે એને એસ્ટરોઇડ ડે તરીકે મનાવવામાં આવે છે એસ્ટરોઇડ ડે છે ને એ વાર્ષિક વૈશ્વિક પ્રસંગ છે ત્રીસ જૂન ઓગણીસો આઠના ના રોજ સાયબરિયન તુંગુસ્કા ઇવેન્ટની આ વર્ષગાંઠ પર યોજાય છે જે આપણે કહી શકીએ કે તાજેતરનો જે ઇતિહાસ છે એમાં પૃથ્વી પરની સૌથી હાનિકારક એસ્ટોરાઇડ સંબંધિત ઘટના છે એસ્ટોરોઇડ ડેનો મુખ્ય હેતુ શું છે તો જે એસ્ટોરાઈડ છે એના વિશે જાગૃતિ લાવી અને પૃથ્વી અને તેના પરિવારો સમુદાયોને અને ભાવિ પેઢીઓને આપત્તિજનક ઘટનાથી બચાવવા શું કરી શકાય એ અંગે જાગૃતિ લાવવાનો છે બે હજાર બાવીસની આની થીમ શું છે સ્મોલ ઇઝ બ્યુટીફુલ શું છે સ્મોલ ઇઝ બ્યુટીફુલ આ એની થીમ છે એસ્ટોરઇડ ડેની તો યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં યયોન મોગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તેઓ કયા દેશના છે તો સાચો જવાબ રહેશે તેઓ ઇંગ્લેન્ડના છે કયા દેશના છે ઇંગ્લેન્ડના છે તમને ખબર છે મિત્રો બે હજાર ઓગણીસમાં ઇંગ્લેન્ડ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યું હતું ક્રિકેટનો ત્યારે કેપ્ટન કોણ હતા તો આમણે જ હતા ઇયન મોર્ગન ઇંગ્લેન્ડને પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર તો ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ છે ને એણે એવું જણાવ્યું છે કે ઇયન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાત્કાલિક નિવૃત્તિની જાહેરાત કરી છે તેર વર્ષની તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી છે અને બે હજાર ઓગણીસમાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો હતો હવે આવી આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા બે હજાર બાવીસમાં આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ યોજાઈ ગયો જેનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યૂઝીલેન્ડમાં વિનર બન્યું ઓસ્ટ્રેલિયા તમારે જણાવવાનું છે કોને હરાવીને જીત્યો છે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે જે વર્લ્ડ કપ જીત્યો ને કોને હરાવીને વર્લ્ડ કપ જીત્યો કમેન્ટ બોક્સમાં લખો વી એલ એસ એ આર એમ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ તો આપણું ભારતીય નૌકાદળ છે અને ઓડિશાના ચાંદીપુરના દરિયાકાંઠેથી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ડીઆરડીઓ દ્વારા ભારતીય નૌકાદળ માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે તે દરિયાઈ સ્ક્રીમિંગ લક્ષ્યો સહિતના નજીકના અંતરે હવાઈ જોખમોને નિષ્ક્રિય કરવા માટે વિકસાવવામાં આવ્યું છે આની રેન્જ પચાસ કિલોમીટરની છે કહ્યું છે ને શોર્ટ રેન્જ માટેનું છે હવે ડીઆરડીઓની વાત કરી છે ડીઆરડીઓ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એની સ્થાપના થઈ હતી એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવન અને એક જાન્યુઆરીને ડીઆરડીઓ દિવસ તરીકે મનાવવામાં આવે છે બે હજાર બાવીસમાં ચોસઠમાં નંબરનો દિવસ મનાવવામાં આવ્યો એના અધ્યક્ષનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અને હેડક્વાર્ટર એનું આવેલું છે નવી દિલ્હીમાં બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એ એનો મુદ્રાલેખ છે યાદ રાખજો તાજેતરમાં કયા દેશે બ્રિક્સ સમૂહમાં સભ્ય બનવા માટે અરજી સબમિટ કરી છે તો સાચો જવાબ રહેશે ઈરાન અને આર્જેન્ટિના આ બંનેએ શું છે ઈરાન અને આર્જેન્ટિના બંનેએ શું કર્યું બ્રિક્સ જે સમૂહ છે ને એવું કહી શકીએ કે ઊભરતા નવું ઊભરતું જે અર્થતંત્ર છે વિશ્વનું વૈશ્વિક અર્થતંત્ર એમાં સભ્ય બનવાની અરજી કરી દીધી છે ઈરાન અને આર્જેન્ટિનાએ ઈરાને આમાં અરજી કરી આર્જેન્ટિનાએ પણ કરી છે બ્રિક્સનું આખું નામ બ્રાઝિલ રશિયા ભારત ચીન દક્ષિણ આફ્રિકા છે ગોલ્ડમેન સેસના એક અર્થશાસ્ત્રી છે જીમ ઓ એમણે બે હજાર એકમાં એવી ઘોષણા કરી હતી કે બ્રિક છે ને સાઉથ આફ્રિકા નહીં હો છેલ્લે એસ એટલે સાઉથ આફ્રિકા એ સાઉથ આફ્રિકા સિવાયનું બ્રિક એ બે હજાર પચાસ સુધીમાં અર્થતંત્રમાં વૈશ્વિક અર્થતંત્ર પર પ્રભુત્વ જમાવશે બ્રિક એવું કહ્યું હતું એમણે સાઉથ આફ્રિકા છેલ્લે જોડાયું હતું તમારે જણાવવાનું છે ક્યારે બ્રિકની સ્થાપના બે હજાર નવમાં થઈ અને બે હજાર બાવીસનું હોસ્ટ કોણ છે ચાઇના સંભાળશે બે હજાર બાવીસ આ વર્ષનું બ્રિક જે છે બ્રિક્સ એની યજમાની ચાઇના જોડે છે ઇન્ડિયાઝ બુમિંગ ગિગ અને પ્લેટફોર્મ ઇકોનોમી શીર્ષક ધરાવતો એક અહેવાલ નીતિ આયોગ દ્વારા આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે દેશનું જે ગિગ વર્ક ફોર્સ છે ગીગ એટલે શું ગીગ એટલે આપણે એવું કહી શકીએ જે કોન્ટ્રાક્ટર હોય ને પાર્ટ ટાઈમના જે લોકો કામ કરતા હોય કહેવાય ના હોય અમુક સમય માટે ના હોય દૈનિક હોય અથવા અમુક મહિના અથવા વર્ષ માટેના કોન્ટ્રાક્ટર હોય તો એ વર્કફોર્સ સત્તર લાખ બે હજાર વીસ એકવીસમાં હતું બે હજાર ઓગણત્રીસ ત્રીસમાં બે પોઈન્ટ પાંત્રીસ કરોડ થશે હાલમાં મધ્યમ કુશળ વ્યવસાયો લગભગ સુડતાલીસ ટકા મજૂર ધરાવે છે ઉચ્ચ કુશળ નોકરીઓમાં બાવીસ ટકા

ડૉક્ટર શુમન બેરી અને સીઈઓ તમારે જણાવવાના છે જે નવા બની ગયા છે આપણે ભણ્યા છે ઘણી ભણ્યા છે તમને આવડતું હોય તો જણાવો ઓકે અને નીતિ આયોગ છે નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને આરોગ્ય સૂચકાંક બહાર પાડવામાં આવ્યો હતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં ગુજરાત દસમા સ્થાને આરોગ્યમાં છઠ્ઠા સ્થાને બંનેમાં નંબર વન કેરળ આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો કે ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે શેરિંગ ચાલુ રાખે મારો ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના સુધી કરંટ અફેર પહોંચાડવું બિલકુલ ફ્રીમાં તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કે વિડીયો તો બિલકુલ ફ્રીમાં જોઈ રહ્યા છો અને પીડીએફ ફાઇલ છે ને એ પણ બિલકુલ ફ્રીમાં મળશે તમને ટેલિગ્રામ ચેનલ પરથી તો આને આજે 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 આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ માટે બીજો મારો ધ્યેય છે કે રાજેશ ભાસ્કર નામની આપણી જે યુટ્યુબ ચેનલ જેના પર તમે વિડીયો જોઈ રહ્યા છો હાલમાં બાવન હજાર છસો સબસ્ક્રાઈબર મિત્રો છે તો એને આપણે એક લાખ સુધી લઈ જવાના છે તમારો સાથ અને સહકાર હશે તો પહોંચી જવાશે તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન અને બે લાઇકોનને પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં સીબીડીટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ રહેશે નીતિન ગુપ્તા કોની કરવામાં આવી છે નીતિન ગુપ્તા ઓપ્શન એ તપન રે છે એમડી છે ગિફ્ટ સિટીના ઓપ્શન બી છે તપન ડેકા આમના વિશે પણ આપણે ભણ્યા હતા શું ભણ્યા હતા તપન ડેકા ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ છે ઓપ્શન સી તમારે જણાવવાનું છે ગઈકાલે ભણ્યા હતા ને આ તમે ઇમેજમાં જુઓ ને એ છે નિતિન ગુપ્તા તો ઇન્ડિયન રેવન્યુ અધિકારી નીતિન ગુપ્તાની નવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે આવકવેરા કેડરના ઓગણીસો છ્યાસી બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે બોર્ડમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થવાના છે જે બી મહાપાત્ર ત્રીસ એપ્રિલ નિવૃત્ત થયા પછી બોર્ડના સભ્ય ઓગણીસો છ્યાસીની બેન્ચના આર એસ અધિકારી સંગીતા સિંઘને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો પદના વડાનો સીબીડીટીના પરંતુ હવે નીતિન ગુપ્તાની નિમણૂક થઈ ગઈ છે સીબીડીટીની વાત કરીએ તો ઓગણીસો ચોસઠમાં એની સ્થાપના થઈ હતી બરાબર આ યાદ રાખજો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસીનું ફૂલ ફોર્મ છે રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના બાર ભાગ અવેલેબલ છે તમારે જે પણ ભાગ જોવાનો બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ નથી પણ એવોર્ડ છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એવોર્ડ છે હવે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ એમ કૃષ્ણા ઇન્ફોસિસના સ્થાપક અને આઈટી ઉદ્યોગ દિગ્ગજ નારાયણમૂર્તિ અને ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ પ્રકાશ પાદુકોણ એટલે દીપિકા પાદુકોણના ફાધર એમને કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે બરાબર કોણે આવી જા વાત કરી છે તો બાસવરાજ બોમ્બે જેવો કર્ણાટકના સીએમ છે એમણે હવે આ એવોર્ડની સ્થાપના વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી એવોર્ડમાં તકતી આપવામાં આવે લાખ રૂપિયાનું રોકડ પણ આપવામાં આવે છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે ભારતના બંધારણમાં અનુચ્છેદ ત્રણસો મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે તો સંઘની સત્તાવાર ભાષા હિન્દી છે અને યાદ રાખજો તમને પૂછાય કે હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચૌદ સપ્ટેમ્બર તમને પૂછે વિશ્વ હિન્દી દિવસ તો દસ જાન્યુઆરી સેકન્ડ પ્રશ્ન રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે ભારતનું ચૂંટણી પંચ હોય ને એ થર્ડ સવાલ નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે રાજ્યસભાને લોકસભા નીચલું ગૃહ ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારોની ખાતરી આપવામાં આવતી નથી તો તમને ખબર હશે સંપત્તિનો હક છે ને એ પાંચમો છે ભારતીય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિની જગ્યા હોય છે તો એકત્રિત હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો હાલોલ તાલુકો છે એ પંચમહાલ જિલ્લામાં આવેલ છે ત્યારબાદનો સવાલ છે ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટરમાં રણ પથરાયેલ છે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટરમાં ત્રીજું છે બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો અમરેલી જિલ્લામાં આવેલો છે ચોથો સવાલ છે કે રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો રાધનપુર પૂછાય તો પાટણમાં આવેલો છે અને પાંચમો સવાલ છે સૌની યોજના ગુજરાતના કયા વિસ્તારને સરદાર સરોવર યોજનાનો લાભ આપવા માટે છે તો સૌરાષ્ટ્ર માટે કયા વિસ્તાર માટે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ કે તાજેતરમાં કયા શહેરમાં વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમના ફેસ ટુનું લોકાર્પણ કરવામાં આવ્યું મહીસાગરમાં સેકન્ડ સવાલ છે હાલમાં રોના વડા કોણ છે તો સામંતકુમાર ગોયલ આ યાદ રાખજો હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબો પ્રથમ પ્રશ્ન એવો હતો પલ્લી કરીને જે ગામ છે કયા જિલ્લાનું છે તો સાંગા જિલ્લો જમ્મુ કાશ્મીરમાં આવેલું છે પલ્લી ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ છે સેકન્ડ પ્રશ્ન પૂછો વુમન્સ વર્લ્ડ કપ જે યોજાઈ ગયો ન્યૂઝીલેન્ડમાં ઓસ્ટ્રેલિયા જીતવું કોને હરાવીને ઇંગ્લેન્ડને હરાવીને ત્રીજો પ્રવાલ પૂછ્યો તો ડીઆરડીઓના અધ્યક્ષનું નામ તો ડૉક્ટર જી સતીશ રેડ્ડી ડૉક્ટર જી સતીશ રેડ્ડી એમનું નામ છે ચોથો સવાલ છે કે દક્ષિણ આફ્રિકા બ્રિક્સમાં ક્યારે જોડાયું તો દક્ષિણ આફ્રિકા બે હજાર દસમાં જોડાયું પરીક્ષામાં ઘણીવાર સવાલ પૂછાઈ ગયો છે પાંચમો સવાલ હતો નીતિ આયોગના સીઈઓ કોણ બન્યા તો પરમેશ્વરન અય્યર જે છે એ નીતિ આયોગના સીઈઓ બન્યા છે છઠ્ઠો સવાલ છે દિનકર ગુપ્તા કોણ આપણે એવું પૂછ્યું હતું ને નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી એના તેઓ અધ્યક્ષ છે બરાબર આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં રાજ્યોના રમતગમત મંત્રીઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે અને સેકન્ડ સવાલ છે તાજેતરમાં આવેલા ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટના અહેવાલ મુજબ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવા યોગ્ય શહેર કયું છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો અને તેના જવાબો આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત